ભરૂચના કોલેજ રોડ ઉપર આખી રાત ધમધમતી રેસ્ટોરન્ટમાં નજીવી બાબતે યુવકોના જૂથ વચ્ચે છૂટા હાથે મારામારી સર્જાઈ હતી. ભરૂચ નેશનલ હાઈવે નંબર 8ના કોલેજ રોડ પર આવેલ અને આખી રાત ધમધમતી દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં ગઈકાલે રાત્રિના સમયે યુવાનોના બે જૂથ વચ્ચે છૂટા હાથે મારામારી થતાં છૂટી કાચની બોટલો મારતા બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ભરૂચના કોલેજ રોડ ઉપર અનેક રેસ્ટોરન્ટો મોડી રાતથી વહેલી સવાર સુધી ધમધમતી હોય છે, જ્યાં છાસવારે સામાન્ય વાતને લઈને પણ મારામારીના બનાવો બનતા રહે છે. આ વિસ્તારમાં આવેલી દ્વારકેશ રેસ્ટોરન્ટ પણ આખી રાત ધમધમતી હોય છે, જ્યાં યુવાનોનો અડિંગ જોવા મળે છે. જ્યાં ગત મોડી રાત્રિએ 10 વાગ્યાના સમયે કેટલાક યુવાનો વચ્ચે નજીવી વાતને લઈને બોલાચાલી બાદ છૂટા હાથે મારામારી થઈ હતી, જેમાં કેટલાક યુવાનો સામે કાચની બોટલો છૂટી મારતા રેસ્ટોરન્ટમાં હાજર હસમુખભાઈ રમણભાઈ રાવલ રહેવાસી જાડેશ્વર તથા પ્રદીપભાઈ ચુનીલાલ કલવાણી રહેવાસી વૈકુંઠ બોલાવને માથામાં કાચની બોટલ વાગ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારામારીની આ ઘટનાનો વિડીયો પણ કેટલાક લોકોએ મોબાઈલમાં કેદ કરી વાયરલ કર્યો હતો. ઘટનાને પગલે સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો, તેમજ સીસીટીવી ફૂટેજ ચેક કરી હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.